એમ નિત્ય નવીનાથજી કરે લીલા સુંદર શ્યામા, સંત રહ્યા ગુજરાતમાં પોતે આવ્યા ગઢડે ગામાં, અતિ રાજી અલબેલડો કરે હસી હસી ને વાતડી, સંત મંડળને શ્યામળો ઘણું સરાય છે ઘડી ઘડી, પરમહંસ જેવા પૃથ્વીમાં આજ નથી કોઈ અંગે, તન મનના સુખ ત્યાગી રાચા છે પ્રભુને રંગે, ત્યાગ વૈરાગ્ય ત્રણ લોકમાં નાવે જોડે કોઈ જન, તેને જોઈ અંતર મારું થાય છે પરસન, એમ કહે અલબેલડો મોટપ મુનિ જનની, સુણી હરિજન મનમાં ઈચ્છા કરી દર્શનની, જને વહેલું જોતરી ચાલ્યા સર્વે સખા સાથજી, સંગે સુંદર શ્યામળો પોતે પધાર્યા નાથજી, વાટમાંહી વિવિધ ભાતે લીલા લાલ કરે ઘણી, જોઈ જન મન મોદ પામ્યા સામર્થી શ્રી હરિતણી, પછી જઈ જે તલપુરમાં છબી લોછા ના રહ્યા, દિન દો ચારેક ત્યાં રહી પછી વાલમજી વળી આવ્યા, ત્યાર પછી પધાર્યા તે વળી વરતાલ ગામાં, દેવા દર્શન દાસને આવ્યા તે સુંદર શ્યામ, સંત સર્વે સાંભળી વળી આવ્યા અલબેલા કને, સુંદર શ્યામ સલુણી મૂર્તિ નિરખી નયણા ભરી જને, સંતને બહુ સુખ આપ્યા કરી હરી વાત હિતની, સુણી જન મન મગન થયા સ્થિર થઈ વૃત્તિ ચિત્તની, પછી બીજે દિન બોલિયા સંત સાંભળો સહુ વાત, અમે અહીંથી સધાવશું આપો શીખ થઈ રણિયાત, રાજી થઈ શીખ આપશો તો રાખશું ખબર, અમે પણ સત્સંગમાં નહીં રહીએ જો રાખશો તાણી તમે, માટે આપો આગન્યા કહું કરગરી તમ આગળે, પ્રસન્ન થઈ પધારશું તો રહેશે મેળાપ કાગળે, સુણી સંત શોકે પડ્યા રાજી નહીં રૂવે ઘણું, પ્રાણગત વત થયા સુણી વચન જીવન તણું, ટગ મગ જુએ રૂવે વળી બોલી ન શકે વદને, અલબેલાની ઉદાસી જોઈ રહી નહીં ધીરજ મને, પછી સાધુ રામદાસજીએ કર જોડી કહ્યું કર ગરી, જેમ કહો તેમ કરશું તમે રહો સત્સંગમાં હરી. પછી પ્રભુજી પ્રસન્ન થઈ કહી વાત સર્વે અંગની,
મોટા સંત રાખજો તમે ખબર સતસંગની. એમ કહીને પધાર્યા ગયા ગામ ડભાણ, સતસંગીને સંત સર્વે સંગે ચાલ્યા સુજાણ. ક્યાં દિન એક રહીને વળી આવ્યા વરતાલ, ત્યાંથી આપ્યા ગન્યા આવો મોટા મોટા મરાલ. ત્યાંથી પ્રભુજી પધાર્યા ગયા બોચા સણગામ, સુંદર વૃક્ષ જોઈને કર્યો વાડીએ વિશ્રામ. પછી ત્યાંથી ચાલ્યા વળી ગુવા સદગામે ગયા, આપી અંબર સોખડે વળી ટંકારીએ રજની રહ્યા. ત્યાંથી ચાલ્યા ચોપશું નાથ નર્મદા ઉતર્યા, મણિપુરમાં મહારાજ રહી સવારે ત્યાંથી સંચર્યા. ચોકીમાં પહોર ચાર રહી પ્રભાતે ત્યાંથી પધાર્યા, સુરત શહેરને સમીપ ગામે ઉધનામાં આવી રહ્યા. શહેરમાં સંભળાવ્યું સતસંગી આવ્યા સહુ મળી, ભોજન વ્યંજન પૂજા વિધિ લાવ્યા લાખો વળી. હાર અપાર પહેરાવ્યા કરે ધૂપ દીપ આરતી કઈ, ઉત્તમ વસ્તુ આગળ મૂકી સુખડીની સીમા નહીં. સંધ્યા સુધી સતસંગીએ લીધો લાવલોચન ભરી, પછી આપ્યા ગન્યા જાઓ ઘેર સહુ કહે હરી. ત્યાંથી નાથ પધાર્યા વળી રહ્યા રજની વનમાં, વાઘનું વિઘન ટાળી ચાલ્યા ત્યાંથી મગનમાં. ચીખલીએ પોર ચાર રહી ધર્મપુર પોતે રહ્યા, નયણે નિરખી નાથને સહુ સંત જન સુખી થયા. ગયા હતા બાઈ ગામ બીજે નામ કુશળ કુંવેરજી, તરત ત્યાંથી આવ્યા સુણી પ્રભુ પધાર્યા ઘેરજી. નયણે નિરખી નાથને સનાથ થઈ એમ જાણ્યું, અહો મારા ભાગ્ય મોટા એમ કહી આનંદ આણ્યું. પછી હાથ જોડી કહ્યું નાથને, મહારાજ રાજ કરો તમે, તમે અમારા અધિપતિ સહુ દાસ થઈ રહેશું અમે. અજાણે દિન આટલા અમે રહ્યા તારા રાજા થઈ, હવે તમે તમારું સાચવો આ સર્વે તમારું મારું નહીં. શું કે છે, અજાણ સુધી અજાણથી અમે કર્યું, અમને ખબર નથી કે અમે આ રાજ અમારું છે ને આ બધું અમને માન્યતા થઈ ગઈ ખોટી. આપણે બધી માન્યતાઓ થઈ છે ને કે અમારું દેહ છે ને અમારું બધું રાજ છે ને અમારું સુખ છે ને અમારી સંપત્તિ છે ને બધું અજાણથી આપણે માને છે. મારે કે અજ્ઞાન શું, મોટા મોટું અજ્ઞાન ભીમભા કે હું ભીમભાઈ એના સારંગપુર મારું ગામ ને મારી મિલકત આ બધું અજ્ઞાન છે. હું ને મારું બે ખોટું છે,
એટલે એવું અજ્ઞાન પેસી ગયું છે આપણને, એટલે જ આ બધું થાય ને કે એમાં મમતા થાય ને આસક્તિ થાય ને એના માટે રાગ દ્વેષ ને મારું તારું લડી ઝઘડા થાય, પણ હું છું જ નહીં પછી દેહ ને બધું ક્યાં, અરે મારું ક્યાં છે. એટલે મહારાજ કહ્યું આપણું અજ્ઞાન શું છે, મારે કે મારો મૂળ અજ્ઞાનને નાશને માટે અવતાર થયો છે. ભગવાન શ્રીજી મહારાજ કહે છે બીજા અવતારો તો થયા કાર્યકારણ માટે, પણ મારો અવતાર જે થયો છે એ મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે. મૂળ અજ્ઞાન શું છે કે હું ને મારું, આપણે એમ સમજીએ છીએ એ નથી સમજતા એટલે દુઃખ આપણને થાય, હું નથી ને મારું નથી. એટલી સમજણ થાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં કે આ દેહ મારું પણ નથી અને આ બધું મારું કશું છે નહીં. આટલું જ આપણે સમજણ થઈ જાય તો આપણી માયા નીકળી જાય. એટલે મહારાજે આ કહ્યું કે આ બધું અમે અજાણથી આ બધું ભોગ્યું, અમને કંઈ ખબર નહોતી, એટલે અમે મારું હું માની લીધું અને આ દુઃખી દુઃખી થયા છે. હવે તમે રાજ કરો બસ, હવે અમારે કંઈ કરવું નથી, હું નથી મારું નથી, અમે તમના તમે બસ. કાઠી દરબારો એટલું જ મહારાજને કહ્યું, ગઢડામાં બેઠા મહારાજ કે મહારાજની ત્યાં આગળ કથા ચાલતી જોકમાં ખાય દરબારમાં. પછી મારા કે સુરા ખાચર આ જોકમાં ખાવ કથા ચાલે છે ને આ પ્રાગજી પુરાણી ભાગવતની કથા વાંચે ને જોકમાં હજી જ ખાવ. અરે મારે કે મને જોકવું આવતું છે તમે શી વાત કરો, અમે કોઈ દાડો જોકું કહીએ નહીં, પણ મારે કે હું જોઉં છું ને આમ નીચું મોડું થઈ જાય છે ને બધું, કે મહારાજ એ અમારા કંઈ નિંદર છે આ પ્રાગલાની પોથીમાંથી નિંદર આવે છે, પ્રાગલો પોથી છોડે છે ને એમાં નિંદર આવે છે, બાકી અમને નિંદર હોતી છે એ જે છે પ્રાગલાની પોથીમાં. મારે કે પ્રાગલાની પોથીમાં તો ભાગવત ભગવાનનું નામ છે, તો મારે કે જવા દો અમને ભાઈ ભાગવત ભાગવત સમજે નહીં, અમારો એ વિષય નહીં. કારણ અમે તો ધીંગાણામાં સમજીએ કે ધીંગાણાની વાત આવે તો કરી દે કે આ ધીંગાણું અહીં થયું હતું ને એક ધીંગાણું અહીં થયું હતું ને આટલું આમ કર્યું હતું આટલું આમ કર્યું હતું, એ તમારે મારી વાત ખૂટે નહીં, દિલ્હી સુધીની વાત અમે ધીંગાણાની કરી નાખી, પણ આ વાત અમને કંઈ મને સમજાય નહીં પોથીમાં શું વાત આવે ને શું નહીં. અમે તો એટલું સમજાય છે કે અમે તમના તમે બસ, માટે બધું એટલું જ કરો, અમારે બીજું કંઈ નથી. કે કોઈ પણ અમને કહેવા આવે કે સ્વામિનારાયણ ભગવાન નથી એટલું માથું ઉડાડી દે, કે એટલો નિશ્ચય અમને થયો છે કે અમારા અન્નદાતા કહો, મોક્ષદાતા કહો, કલ્યાણદાતા કહો, જે કહો તમે છો અને તમે જેમ કહો અમારે કરવાનું છે. તમે કહો કે આ બધું મૂકી દો મૂકી દે, એટલી વાત સમજાય કે અમારો કલ્યાણના મોક્ષદાતા તમે છો એ નિશ્ચય અમારા જીવમાં છે. બાકી બીજી વાત અમને સમજાય છે ને મારે કેટલું સમજવાનું, આ વાતો સાંભળી શાસ્ત્રો સાંભળી સમજણ શું છે કે ભગવાન આપણા છે ને આપણે ભગવાનના છે, એટલે કોઈ જાતનું પછી મમત્વ રહે નહીં, આશક્તિ ના રહે. આપણે બધા એ જ કરવાનું છે કે આપણું કશું છે નહીં. માટે અજાને અત્યાર સુધી કર્યું કુશળકુણ બે કહે છે, હવે અમે રાજા થઈને રહ્યા હતા, હવે અમારે રાજ કરવું નથી, તમે સાચવો તમારું છે ને તમારે સાચવાનું. પછી પ્રભુજી બોલ્યા નથી રાજ્ય કરવા આવ્યા, અનેક જીવ ઉદ્ધારવા આ ભૂમિએ ભમીએ રિયા, એ રાજ્ય તમારું તમે કરો પણ અંતરમાં રાખજો હરિ, જો રહેશે ઉપાધિ અંતરે તો ખોટ મોટી જાશે ખરી. બાઈ કહે હવે તમને મૂકી બીજી બલા કોણ રાખશે, સુધા સમ શ્યામ તમને મૂકી વિષ કોણ ચાખશે. એવું સુણી પ્રભુ પ્રસન્ન થયા, પછી તેડ્યો સંઘ સુરત તણો, આવ્યા સર્વે સતસંગી લાવ્યા પૂજવા સમાજ ઘણો, સુંદર વસ્ત્ર પહેરાવ્યા, ધર્યો વડો મુગટ માથે વળી, ધૂપ દીપ કરી આરતી, પછી લાગ્યા પાયે સહુ લડી. પછે રાજન રાજી થઈ, કરી કર જોડીને વિનતી, આજ કરો અસવારી હરી, કૃપા કરી અમારી વતી. પછી આપી આગન્યા સારું જાઓ અમે આવશું, પછી રાજા રાજી થઈ શણગારી અસવારી ભાવશું. સુંદર ગજ શણગારીઓ તે ઉપરે બેઠા હરી, શહેર સર્વે સનાથ થયું નાથ નીર ખ્યા નૈણા ભરી, ત્યાં વાજે વાજા અતિ ઘણા વળી બળે મશાલો ભોળિયું,
તેમ અનેક જીવને આપ્યું સુખ અણ તોડ્યું, હેમ અનંત કરી લીલા પછી વાસદે આવ્યા, સમયે સુખ પાલ લાવી રાયે મોતીડે વધાવ્યા, પછી પ્રભુ પધરાવ્યા ભૂપે ભુવન પોતા તણે, ધૂપ દીપ કરી આરતી પ્રભુ પૂજ્યા પ્રેમે ઘણે, પછી ચરણ ચર્ચી ચંદને વળી તેના પગલા પડાવ્યા, પ્રીતે પોતાને પૂજવા રાય સિંહે શીશ ચડાવ્યા, પછી હતા દાસ પાસ હરીને તેને કરી પહેરામણી, ત્રણ દિવસ ત્યાં રહી પછી પધાર્યા ધર્મપુર ભણી, આવી ત્યાં ઉત્સવ કર્યો વસંત પંચમીનો, વળી જોઈ લીલા જન મનમાં મગન થયા સહુ મળી, પછી પ્રભુને પૂજ્યા બાઈએ બહુ પ્રેમે કરી, સુંદર વસ્ત્ર અર્પી અંગે આપ્યા રૂપૈયા થાળ ભરી, પછી હરીએ હાથ શું આપ્યા રૂપૈયા દીન દાસને, સંત પોતે ત્યાગી તને કોણ રાખે એ હકાશને, અનંત લીલા ત્યાં કરી તે કહે ન આવે વાતમાં, પછી ત્યાંથી ચાલ્યા હરી આવ્યા ગુજરાતમાં, સમયો સારો કર્યો મહાસુદી પંચમીને દિને, ધર્મપુરે કુશળ કુંવર ત્યાં કરી લીલા જીવને, ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણિ મધ્યે નારાયણ ચરિત્રે મહારાજ ધર્મપુર પધાર્યા ને ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો, એ નામે 72મું પ્રકરણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.